bigger. Part નું નામ શું છે? Longer, sharper અને bigger. તો એની અંદર આપણે જોશું એક્ટિવિટી 4, પેજ નંબર 38. બરાબર? તો જોઈએ હવે. Enjoy the story. The prince and his friends. The prince and his friends. તો રાજકુમાર અને એના મિત્રો. બરાબર? રાજકુમાર, પ્રિન્સ એટલે રાજકુમાર અને એના મિત્રો. એના વિશે આપણે આજે શું કરશું? સમજશું. બરાબર? So Hansen was a prince. Prince એટલે રાજકુમાર. પ્રિન્સ એટલે રાજકુમાર. કોણ હતો પ્રિન્સ? તો કે સોહન સેન. કોણ હતો? સોહન સેન વોઝ અ પ્રિન્સ. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને કેટલા મિત્રો હતા? 3 મિત્રો. કોને? સોહન સેન. આપણે પણ મિત્રો હોય છે ને? ઓકે, એવી રીતે સોહન સેન ને પણ મિત્ર હતા. કોણ હતું? તો કે લોંગર લેગ્સ, શાર્પર આઈસ અને બિગર બેલી. બિગર બેલી, બેલી એટલે પેટ, બેલી એટલે પેટ, એટલે આપણે સ્ટમક પણ કહીએ. શું કહીએ? સ્ટમક. કોણ હતું ત્રણ મિત્ર? લોંગર લેગ્સ, શાર્પર આઈસ અને બિગર બેલી. બરાબર? આ ત્રણ છે સોહન સેન ના મિત્ર હતા અને સોહન સેન હતો એ પ્રિન્સ હતો. પ્રિન્સ એટલે રાજકુમાર. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. ઇન ધેટ લેન્ડ એટલે ત્યાં જ્યાં સોહન સેન રહેતો ત્યાં જ અનધર કિંગ એટલે બીજો રાજા હતો, જે એની પાસે એક રાજકુમારી એટલે તે જે રાજા છે એની દીકરી હતી, એને આપણે રાજકુમારી કહીએ, ઇંગ્લિશમાં પ્રિન્સેસ કહીએ. તો એ કેવી હતી? બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે સુંદર. બરાબર? મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. ઘણા બધા, મેની એટલે ઘણા બધા યંગ પ્રિન્સેસ, યુવાન રાજકુમારો જે હતા એને હોપ્ડ એટલે આશા હતી આની સાથે લગ્ન કરવાની. કોની સાથે? રાજકુમારી સાથે, જે રાજા છે ને એની દીકરી એની રાજકુમારી સાથે. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. બટ ધ કિંગ, પણ જે રાજા છે બરાબર, એના પપ્પા એને એને જોતો જરૂરિયાત જ નથી કે એ એમ બસ તો મારી દીકરીના મારે લગ્ન કરવા જ નથી. ધ કિંગ વોઝ અ મેજિશિયન. સાથે સાથે જે રાજા છે એ મેજિશિયન એટલે જાદુગર બન્યો છે. બરાબર? જાદુગર હતો. કોણ? તો કે રાજકુમારીના પપ્પા. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તો કેટલા થયા એને? તો કે સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તો એને ત્રણ એવી અઘરી કસોટી રહેતી હતી. કોને? રાજકુમારી. બરાબર? સોરી, રાજાએ. કોના માટે? રાજકુમારી માટે. જે રાજકુમારીને જે કસોટીમાં પાસ થશે એ રાજકુમારી સાથે લગ્ન કરશે. બરાબર? ધ ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સ એટ ધ ડિફરન્ટ પ્લેસ. ઈચ ડે એટલે દરરોજ એ શું કરે? એ પ્રિન્સેસ એ રાજકુમારીને અલગ અલગ જગ્યાએ છુપાવી દે. કોણ? રાજા એટલે કિંગ, એના પપ્પા. કોને? રાજકુમારીને. બરાબર? ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. ધ પ્રિન્સ એટલે જે રાજકુમાર છે એ બધાને શું કરવાનું છે? એનું કામ તો કે એ રાજકુમારીને શોધીને પરત લાવવાની છે. ક્યાં લાવવાની છે? પેલેસ. પેલેસ એટલે મહેલમાં. મેની પ્રિન્સેસ ટ્રાઈડ. ઘણા બધા રાજકુમારીઓ ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો, બટ ફેલ્ડ ઇન ધ ટેસ્ટ. પણ આ બધા શું થઈ ગયા? ફેલ, અસફળ થઈ ગયા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇનટુ અ ડોન્કી. તો રાજાએ આ બધાને સેવા ફેરવી દીધા. ડોન્કી એટલે વાંદરો. કેટલા વાંદરોને? વાંદરામાં બધાને ફેરવી દીધા. કોને? રાજાએ. વિથ હિઝ મેજિક. મેજિક એટલે જે જાદુ આવડતો હતો એ જાદુ દ્વારા એને બધાને એને ગધેડા બનાવી દીધી. બરાબર? તો આ રાજે રાજા છે, રાજા હતો એની પાસે સરસ મજાની રાજકુમારી હતી, એને લગ્ન કરવા હતા. બરાબર? તો જે આ ટેસ્ટમાં સફળતા મળે બરાબર એની સાથે એ લગ્ન કરવા માંગતો હતો. તો એ શું કરે? કસોટી શું હતી? તો કે રાજકુમારીને ક્યાંક છુપાવી દે અને રાજકુમારોને એને ગમે ને ગમે ત્યાંથી શોધીને પરત લાવવાની. બરાબર? એટલી એટલે કેટલી કસોટી મૂકી હતી? 3. બરાબર? તો આમાં ઘણા બધા રાજકુમારોએ ભાગ લીધા પણ કોઈને સફળતા મળી નહીં. તો રાજાએ એને જાદુગર હતો એટલે રાજાએ એના જાદુથી આ બધા જ રાજકુમારોને સેમાં ફેરવી દીધા. ડોન્કી એટલે ગધેડામાં. સેનેથી? તો કે એના મેજિક પાવર. બરાબર? સોહન સેન વેન્ટ ટુ ધ કિંગ. પછી સોહન સેન છે કોની પાસે ગયો? રાજા પાસે. બધા રાજકુમાર તો ગયા હતા, હવે હવે
radio. So Hansel went to the king. The king said, "I have hidden the princess somewhere. I have hidden the princess somewhere." इतना राजा ये किधू के मैं आ सोहन सेन ने किधू राजा ये कि मैं princess इतना राजकुमारी ने मैं क्या छुपा भी दी थी जी somewhere. Find her out and bring her to me before the sunset. Find her out जो मैंने शोधी ने लाओ अने अंधेरे को ना खाए ये पहला है ना लावी ने पहुंचाएगा ना को ने princess इतने राजकुमारी ने बराबर. The sharper eyes looked all around and said, "The princess is on the top of the mountain, 100 miles away." The sharper eyes looked. वे sharper eyes से लेके, यानो जी friend हो तो sharper eyes से लेने आँखों जी अति तेज होती है ना आँखों थी. चारे दिशा में जोई ली दूँ, अने यहाँ मैं जोई, तो ये क्या होती? On the top of a mountain, यानी पर्वत ने ऊपर 100 miles away. कितनी miles दूर होती? तो के 100 miles दूर होती कोल प्रिंसेस. Then longer legs ran as fast as the wind. हवे शार्पर आई से छोए नहीं हुए longer legs એટલે દોડવાનું કામ તો longer legs છે ઈ run as fast as the wind. જેટલી હવા તેજી થી દોડે છે એટલી જ ઝડપ થી આ longer legs પર શું થયો ઝડપ થી દોડીને ગયો. He came back with the princess before dark. He came back ઈ પરત આવ્યો પણ એક राजकुमारी ने साथे लेने आई हो छे अंधारू ना थाई तेने पहला. The king was angry. शुका में गुस्से थई गयो राजा केम के ओली कोल प्रिंसेस राजकुमारी छेई राजकुमार साथे आई गई छे केम के राजकुमारी ने शोधी काढ़ी छे अने अंधारू ना थाई ने पहला लावानी होती तो लई आवी दीधी छे तो अमारो काम कोने के शार्पर आई छे ने आंखो छे पहला एने आंखो थी जोयु के पर्वत ने ऊपर छे बराबर त्यांथी लॉन्गर लेग्स छे हवा ने जेम दौड़तो गयो अने त्यां पोची ने अंधारू ना थाय एनी पहला परत राजकुमारी ने एना राजा पासे એટલે કે એના પપ્પા પાસે લઈ બરાબર. તો આ દ્રશ્ય જોઈને રાજા જે છે શું થઈ ગયો એંગ્રી એટલે ગુસ્સે થઈ ગયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. ધ નેક્સ્ટ ડે બીજા દિવસે રાજાએ કીધું કે મેં પ્રિન્સેસ ને ક્યાં છુપાવી દીધી ત્રણ કસોટી હતી એક કસોટી થઈ ગઈ પછી બીજા દિવસે બરાબર બીજા દિવસે એ રાજાએ કીધું શું તો કે મેં પ્રિન્સેસ એટલે રાજકુમારીને ક્યાં છુપાવી દીધી છે એટલે સનસેટ એટલે અંધારું ના થાય એની પહેલા તું એને અહીંયા લાવી દે. કોને પ્રિન્સેસને કોને કીધું રાજાએ. શાર્પર આઈસ લુકડ એન્ડ સેડ. શાર્પર આઈસ લુકડ એન્ડ સેડ. હવે શાર્પર આઈસ નું કામ શું છે જોવાનું બરાબર એને જોયું બરાબર અને ધ કિંગ જોઈ તો ખબર પડી ગઈ ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ ગોલ્ડ એન્ડ લીફ. તો રાજાએ રાજકુમારીને એક સોનાનું પાંદડું બનાવી નાખ્યું છે. રાજકુમારીને શું બનાવી નાખ્યું છે સોનાનું પાંદડું. આ કોને જોયું શાર્પર આઈસ. શી ઇઝ 200 miles અવે. ઈ કેટલી છેટી છે તો કે 200 માઇલ દૂર છે. કોલ પ્રિન્સેસ રાજકુમારી. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. હવે લીફ એટલે જે આ પાંદડું છે બરાબર ઈ તો કે શેકિંગ એટલે હલવું ક્યાં આવે છે હલે છે તો કે પવનમાં. કોણ હલે છે ગોલ્ડન લીફ એટલે સોનાનું પાંદડું બરાબર. તો સોનાનું પાંદડું નથી બેટા કોણ છે પ્રિન્સેસ. તો કોને ફેરવી નાખી છે ને એના પપ્પા એટલે રાજાએ. અને આ કોને શોધીને લાવવાનું છે સોહન સેન ને બરાબર. તો જોયું કોને પહેલા શાર્પર આઈસે પહેલા ચારે ઓ જોઈ લીધું ખબર પડી ગઈ કે રાજાએ એને એક સરસ મજાની પાંદડું સોનાનું બનાવીને રાખી છે બરાબર. અને એ અત્યારે કેટલી માઇલ દૂર છે તો કે 200 માઇલ્સ 200 માઇલ્સ. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. હવે હવામાં ઈ શેકિંગ એટલે ઝૂલવું હલવું બરાબર આમ હલે છે કોલ તો કે પાંદડું. લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ ઇન ધ વિન્ડ. હવે શાર્પર આઈસ નું જોવાનું લોંગર લેગ્સ ને દોડવાનું તો એ કેટલા ઝડપથી દોડ્યો ગયો તો કે પવન દોડે એને લીધે વધારે સ્પીડમાં દોડ્યો ગયો કોલ તો કે લોંગર લેગ્સ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. તો એ પરત આવી ગયો ક્યારે અંધારું ના થાય એની પહેલા એ રાજકુમારીને લઈને ત્યાંથી આવી ગયો. પહેલા તો 100 મિલ દૂર હતો અને જ્યારે સોનાનું પાંદડું બનાવી દીધું તો એ 200 માઇલ દૂર હતી બરાબર. તો રાત ના થાય એની પહેલા એ પ્રિન્સેસ રાજકુમારીને લાવ્યો. ધ કિંગ વોઝ એન્ગ્રી. હવે રાજા છે શું થઈ ગયો
ગુસ્સે થઈ ગયો બરાબર ગુસ્સો આવી ગયો ને આ તો મેં આવી રીતે કહ્યું છતાં પણ એને શોધી કાઢી અને એ રાતના ખાઈની પહેલા એને અહીંયા લાવ્યો છે કોણ લાવ્યું છે તો કે પ્રિન્સ કોણ છે પ્રિન્સ સોહન છે ઓકે સમજાઈ ગયું પહેલા માં એ સો મેઘદૂત હતી પર્વત ઉપર અને બીજામાં શું હતું તો કે એ બીજી વખતે સોનાનું પાંદડું બનાવીને 200 માઈલ દૂર રહી હતી કોને પ્રિન્સેસ ને અને પ્રિન્સ છે લાવ્યો લાવ્યો એટલે રાજાને ગુસ્સો આવી ગયો ઓકે થર્ડ ડે હવે ત્રીજો દિવસ આવી ગયો પહેલા બે પૂરું થઈ ગયું હવે ત્રીજી શરત ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ ઓન ધ થર્ડ ડે એટલે ત્રીજા દિવસે રાજાએ કીધું કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ તો આવો બરાબર અને રાજકુમારીને સનસેટ એટલે અંધારું ના થાય એની પહેલા રાજકુમારીને લાવવાની છે એમ કોને કીધું રાજાએ અગેન શાર્પરાઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ રાજાએ તેને છંતાડી દીધી બરાબર પછી ફરીથી એને જોયું ઓલ અરાઉન્ડ બધી જાય ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર પછી જોયું તો રાજકુમારી છે ખૂબ જ નજીક છે ક્યાં છે ખૂબ જ નજીક છે શી ઇઝ એટ ધ બોટમ ઓફ એ વેરી ડીપ લેક બોટમ એટલે તળિયું બોટમ એટલે તળિયું ડીપ એટલે ઊંડું લેક એટલે તળાવ બરાબર તો જોયું નજીકમાં છે કોણ પ્રિન્સેસ રાજકુમારી અને ક્યાં છે તો કે ઊંડા લેકમાં તળાવ જે છે ત્યાં એ તળાવ ઊંડું છે અને એ તળિયું જ્યાં હોય ત્યાં એ છે કોણ પ્રિન્સેસ ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ હવે રાજાએ એને એક સિલ્વર ફિશ એટલે ચાંદીની માછલી બનાવીને તળાવમાં નાખી દીધી છે કોને રાજાએ ઓકે ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક હવે કેટલા મિત્રો થયા જાણ થઈ ગયા ને સોહન છે ને અને આ ત્રણ મિત્રો હવે એ ચારે મિત્રો જે છે એ ક્યાં વયા ગયા તળાવની પાસે બરાબર વેન્ટ ટુ ધ લેક તળાવ પાસે વયા ગયા બરાબર નાવ ઇટ ઇઝ માય ટર્ન હવે કોણ કહે છે આ મારો ટર્ન છે બિગર બેલી કેમ કે બિગર બેલી ને જીવાનો નથી આવ્યો તળાવમાં આવ્યું એટલે બિગર બેલી નું કામ પડ્યું હવે એમ કે છે હવે મારો વારો આવ્યો હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર એને શું સ્ટાર્ટ કર્યું ડ્રિંક ધ વોટર પીવાનું પાણી હી ડ્રાઈંગ એન્ડ ડ્રાઈંગ પીતો ગયો ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી હવે તળાવ છે કેવું થઈ ગયું એમ્પ્ટી એટલે ખાલી થઈ ગયું ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ હવે રાજકુમારે શું કરી લીધું સિલ્વર ફિશ ને કોટ એટલે પકડી લીધી બરાબર ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ બ્યુટીફુલ પ્રિન્સેસ હવે આ ફિશ આ જે માછલી છે બરાબર એ સરસ મજાની સુંદર રાજકુમારી બની ગઈ શું બની ગઈ સુંદર રાજકુમારી બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી એને હવે કેમ કે ત્રીજી કસોટી હતી ત્રીજી કસોટી માં એ પાસ થઈ ગયો અને બંને છે એ શું થઈ ગયા હવે ખુશ થઈ ગયા બરાબર પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ધે વેન્ટ ટુ ધ કિંગ હવે તેમની પાસે ગયા રાજા પાસે ગયા કેમની પાસે ગયા રાજા પાસે ગયા ધ કિંગ બીકેમ વેરી એંગ્રી આ જોઈને રાજા છે બહુ જ ગુસ્સે થઈ ગયો શું કામે તો કે ત્રીજો કસોટી પણ પાસ થઈ ગયો અને બંને સાથે આવ્યા અને બંને શું છે એની સાથે એની રાજકુમારી એટલે દીકરી છે પ્રિન્સ સાથે ખુશ છે ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ તો રાજા છે શું થઈ ગયો ગુસ્સે માં આવી ગયો ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ તો રાજાએ પોતાના જાતને શું બનાવી દીધો એક કાગડો બનાવી દીધો કેમ કે ઓલરેડી શું હતો મેજિશિયન જાદુગર હતો પોતાને ક્રો બનાવીને જંગલમાં ઉડી ગયો કોણ રાજા ઓકે તો વાર્તા સાંભળવાની મજા આવી ગઈ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 38 અને 39 બરાબર પેજ નંબર 38 અને 39 ઉપર આ છે તમે ખોલજો સોહન છે રાજકુમાર છે બરાબર હવે આ ત્રણ એના ફ્રેન્ડ્સ છે બરાબર પહેલા એ 100 મીલ દૂર હતી પર્વત ઉપર બીજામાં 200 માઇલ સોનાનું પાંદડું અને ત્રીજામાં સિલ્વર ફિશ સોરી હા સિલ્વર ફિશ અને નજીકમાં હતી આ ત્રણ વસ્તુ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુમાં પણ પૂછી શકે ઓકે વિદ્યાર્થી મિત્રો મજા આવી ગઈ ને તો અહીંયા આપણું સેશન છે એ પૂર્ણ થાય છે ઓકે બાય બાય ટેક કેર એન્ડ હેવ અ